મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈ હાંસલ કરતી ગુજરાત સરકાર એક સમયે મસાલાના ડબ્બામાં પૈસાની બચત કરતી કચ્છની ગ્રામીણ મહિલાઓ બેંકોમાં બચત સાથે કરોડોની લોન મેળવતી થઈ ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરાતી બેંક સખીએ બેંક અને મહિલાઓ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી મહિલાઓ અને બેંકનો એકબીજા પ્રત્યેનો અભિગમ બદલ્યો એક સમયે સ્વસહાય જૂથોને બેન્કમાંથી રૂપિયા પચાસ હજારની લોન મેળવવામાં મુશ્કેલી પડતી તે જ સખી મંડળોને બેંક સામેથી રૂપિયા એક કરોડની લોન આપતી થઈ છે બેંક સખીની સક્રિયતાથી ગત વર્ષે બેંકોએ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર કરોડની કેશ ક્રેડિટ લોન સખી મંડળોને આપી ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ વિષયમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે મહિલાઓના સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તેઓ પોતાના પગ પર સ્વમાનભેર ઉભી રહી શકે તે માટે પણ અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે આ યોજનાઓના અમલીકરણ સાથે સરકારે સંવેદનશીલતાને જોડી મહિલાઓને ન માત્ર આર્થિક સહાય પરંતુ તેઓ માનસિક મજબૂત બની કોઈપણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે ઊભી વેપાર ધંધાથી માંડીને બેન્કિંગ વ્યવહાર યોગ્ય રીતે સમજી શકે અને તે કરી શકે તે માટે પણ સરકાર ચિંતિત છે આ ચિંતાના પરિણામ સ્વરૂપે જ રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓ માટે ખાસ બેંક સખીની નિમણૂકનો નવો વિચાર અમલી કર્યો છે આ વિચારના અમલીકરણે ક્રાંતિ સર્જી રાજ્યના ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિની સુરત અને શીરત બદલી તેને નવી ઊંચાઈ આપી છે બેંક સખી બેંક અને સખી મંડળો વચ્ચે માત્ર કડી નથી પરંતુ ખરા અર્થમાં ગ્રામીણ મહિલાઓ માટે ફાનસરૂપ બની ઉજાસનો નવો પથ બનાવી રહી છે બેંક સખી બેંકમાં નાણાકીય લેવડદેવડથી માંડી સ્વસહાય જૂથોને ધિરાણ મંજૂર કરાવવા સહિતની કામગીરી કરે છે કચ્છમાં જો બેન્ક સખીની ભૂમિકાની સફળતા જોઈએ તો ઘરમાં મસાલા કે લોટના ડબ્બામાં બચત કરતી હજારો મહિલાઓને બેંક સખીએ આજે બેંકમાં બચત તથા બેન્કિંગ વ્યવહારમાં પારંગત કરી દીધા છે બેન્કિંગ વ્યવહાર સહિતની શીખના કારણે આજે અનેક મહિલાઓ સખી મંડળોના માધ્યમથી સફળ બિઝનેસ ચલાવી રહી છે સફળતાનો તાગ મેળવીએ તો ગત વર્ષે કચ્છમાં ગામે ગામ કામ કરતી બેંક સખીઓએ મહિલાઓને બેંકના પગથિયા ચડતા કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર કરોડની કેશ ક્રેડિટ લોન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી બેંક સખીની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે રાજ્યના અંતરિયાળ ગામમાં આજે પણ બહેનો બેંકોમાં ખાતા ખોલાવી તેમાં નાણાં રાખવાને બદલે ઘરમાં ખૂણે ખાંચે સાચવીને બચત કરે છે પરંતુ બેંક સખીના આવવાથી રાજ્યમાં આ પરિસ્થિતિ બદલાઈ રહી છે સરકાર મહિલાઓને પગભર કરવા સ્વસહાય જૂથોના માધ્યમથી વેપાર રોજગાર કરવા પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બેન્ક લિંકેજની માંગણી પણ વધી રહી છે નિયમિત ટ્રાન્ઝેક્શન માટે બેંક શાખાઓની મુલાકાત લેતા સખી મંડળોના સભ્યોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે જેથી બેંક શાખા પરનું કામનું ભારણ પણ વધ્યું છે આ સ્થિતિમાં બેન્કમાં રહેલા સ્ટાફ અને ગ્રામ્ય વિસ્તારની બહેનો વચ્ચે બેન્કિંગ સુવિધા અંગેનો નોલેજ ગેપ મોટી સમસ્યા બનતો હતો આ સાથે ભાષાનો પ્રશ્ન તો ખરો જ ખાસ કરીને કચ્છ જિલ્લામાં કચ્છી બોલીના ચલણને કારણે આ પ્રશ્ન ગ્રામીણ બહેનો સાથે વધુ ઉદભવતો હતો આ બધા મૂળ પ્રશ્નોને કારણે સખી મંડળની મહિલા સભ્યોને બેન્ક દ્વારા અમુક સમય નિયમિત અને સમય મર્યાદામાં સહયોગ ન મળી રહે તે સ્વાભાવિક છે જેમાં ખાસ કરીને સ્વ સહાય જૂથના બચત ખાતા ખોલાવવા લેવડ લેવડદેવડ માટે સ્લીપ ભરવી લોન મંજૂરી અંગેના ડોક્યુમેન્ટ્સ કરાવવા વગેરે જેવી કામગીરી માટે બેંકોમાં કલાકો સુધી બેસું રહેવું પડે જેથી બહેનોને જે તે દિવસની રોજગારી પણ તૂટે તેવું બનતું હતું જેના કારણે મહિલાઓ નાસીપાસ થઈ રહી હતી ઉપરાંત સરકારના સખી મંડળો દ્વારા મહિલાઓને સશક્ત કરવાના હેતુમાં પણ રૂકાવટ આવી રહી હતી બેંક સખીની નિમણૂક આ સંજોગોને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા ખાસ કરી સ્વસહાય જૂથ સાથે જોડાયેલા તમામ મહિલાઓ બેન્કમાં નિયમિત આવતા થાય અને બેન્કને સંલગ્ન તમામ સમસ્યાથી છુટકારો મળે તે માટે બેંક સખીની નિમણૂક કરવામાં આવી આજે કચ્છ જિલ્લામાં બેંક સખીની વાત કરીએ તો હાલમાં કુલ એકસો ચૌદ જેટલી બેન્ક સખી કાર્યરત છે ગ્રામીણ શિક્ષિત મહિલાઓને જ બેંક સખી તરીકે નિમણૂક અપાતી હોય છે આમ એક મહિલાને રોજગાર મળે છે ઉપરાંત બેંક સખી જે તે ગામ પૈકીની એક હોવાથી તે ગામની મહિલાઓ સાથે વિશ્વાસથી કામ કરી શકે છે બેંક સખીને બેન્કિંગ પ્રક્રિયામાં પ્રશિક્ષિત કરવામાં આવે છે તેને આરએસટીઆઈ તાલીમ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે આ સાથે સરકાર દ્વારા તેઓને આ કામગીરી માટે રકમ ચૂકવવામાં આવે છે આ છે બેંક સખીની કામગીરી બેંક સખી અઠવાડિયાના ત્રણ દિવસ ગામની બેન્ક બ્રાન્ચમાં બેસી બેંક અને સ્વસહાય જૂથની વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે બેંક સખીને બેંકમાં ખાસ એક ટેબલ આપવામાં આવે છે જ્યાં તે બેસીને સ્વસહાય જૂથના બચત ખાતા ખોલાવવા નિયમિત બચત જમા કરાવવા તેમને સ્લીપ ભરવામાં મદદ કરવી રોકડ વ્યવહાર કરતા રોકી ચેક અથવા આરટીજીએસનો ઉપયોગ કરવા જણાવવું લોન ફાઇલ તૈયાર કરવામાં મદદ કરવી લોન હપ્તા નિયમિત ભરાય તે માટે ફોલોઅપ કરવું સભ્યોના વ્યક્તિગત ખાતા ખોલાવવા જીવન વીમા અને અકસ્માત વીમા લેવડાવવામાં મદદરૂપ થવું આ સિવાય પણ સમય અનુકૂળ ફિલ્ડમાં જઈ સખી મંડળના સભ્યો સાથે મીટિંગ કરવી અને તેમને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે સમજ પૂરી પાડવી તે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે બેંક સખી મારફતે સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂત કરવામાં સરકારને મળી સફળતા આજે બેંક સખીના કારણે ગ્રામીણ મહિલાઓ વિશ્વાસથી બેંકમાં આવતી થઈ છે જે બેન્ક બ્રાન્ચમાં અગાઉ સ્વસહાય જૂથના સાતથી આઠ ખાતા હતા ત્યાં આજની તારીખે ચાલીસથી પચાસ જેટલા સરેરાશ ખાતા ખોલવામાં આવ્યા છે પહેલાં બેંક મારફતે સ્વસહાય જૂથોને રૂપિયા પચાસ હજારની લોન અપાવવી મુશ્કેલ હતી જે આજે બેંક સ્વ સહાય જૂથોને રૂપિયા સાતથી દસ લાખની લોન ખુશી ખુશી આપી રહી છે કચ્છ જિલ્લામાં નાગલપર ગડપાદર કુકમા માનકુવા ગડુલી સાયરા પદમપુર શીરવા માતાના મઢ જેવી તો અનેક બેન્ક બ્રાન્ચ છે જ્યાં સ્વ જૂથોને પચાસ લાખ કરતાં પણ વધારેનું કેશ ક્રેડિટ લોન ધિરાણ કરાયું છે અમુક બેંકની બ્રાન્ચ તો રૂપિયા એક કરોડની નજીક પહોંચી ગઈ છે જે સ્વસહાય જૂથના બહેનો પ્રત્યે બેંકનો બદલાયેલો અભિગમ બતાવે છે ગત નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ અઢારસો સત્યાસી સ્વસહાય જૂથોને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર કરોડની કેશ ક્રેડિટ લોન ધિરાણ બેંક દ્વારા આપવામાં આવી છે બેંક સખીની સક્રિય ભૂમિકાથી થતા ફાયદા બેંક સખીના નિયમિત સહયોગથી બહેનોમાં નાની નાની બચત કરવાની આવડત કેળવાઈ છે સાથે બેન્ક સાથેના સંબંધ પણ મજબૂત થયા છે હવે બહેનો પણ ખુદનો વ્યવસાય શરૂ કરી પુરુષોની માફક બેંક સાથે નાણાકીય વ્યવહાર કરી સમાજમાં પોતાની એક આગવી છાપ ઊભી કરી રહી છે ત્રણ વર્ષમાં આઠ બચત ખાતામાંથી રાધાબેન કાપડી ચાલીસ બચત ખાતા કરાવ્યા છે કચ્છના ગઢપાદર ગામની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બેંક સખી તરીકે કામ કરતા રાધાબેન કાપડી જણાવે છે કે બેંક સખી તરીકે હું ત્રણ વર્ષથી કાર્યરત છું જ્યારે હું ડે એનઆરએલએમ યોજના અન્વયે બેંક સખી તરીકે આ બેંકમાં જોડાઈ ત્યારે સ્વસહાય જૂથના આઠ બચત ખાતા હતા અત્યારે આ બ્રાન્ચમાં સ્વસહાય જૂથના ચાલીસ બચત ખાતા છે ક્રેશ ક્રેડિટ લોનનું ધિરાણ ત્યારે રૂપિયા પંદરથી અઢાર લાખ હતું જે પણ અત્યારે વધી રૂપિયા નેવું લાખ થયેલું છે બહેનો પણ નિયમિત ધિરાણ પરત કરતા હોવાથી અને પોતાની જરૂરિયાત મુજબ ઉપાડ કરતા હોઈ એનપીએ દર શૂન્ય બરાબર છે બેંક સખી બનવાથી રીટાબેન વાણંદની ગરીમાં વધી છે સાથે ગામની મહિલાઓને એક પીઠબળ મળ્યું છે માનકુવા ગામના રીટાબેન વાણંદ જણાવે છે કે માનકુઆ ગામમાં હાલ રૂપિયા એક કરોડની નજીક કેશ ક્રેડિટ લોનનું ધિરાણ પહોંચી ગયું છે જે બહેનો બેન્કમાં આવવાથી ગભરાતી હતી તે હવે ખુદ બીજાને માર્ગદર્શન આપી અન્યોને સ્વસહાય જૂથમાં જોડી રહી છે વૃદ્ધ મહિલાઓથી લઈ યુવતી સુધીની તમામ બેન્ક સાથે સક્રિયપણે જોડાઈને સ્વનિર્ભર બની છે જેના કારણે હાલ તેત્રીસ સખી મંડળ કાર્યરત છે જો મારી વાત કરું તો બેંક સખી તરીકે કામ કરવાથી મને પણ કંઈક કરવાનો સંતોષ મળી રહ્યો છે બહુ શિક્ષણ નથી મેળવ્યું છતાં બેંકમાં બેસીને કામ કરવાથી હું પણ કર્મચારી હોઉં તેવી ગર્વની લાગણી થાય છે ગૃહણીમાંથી સીધા બેંકમાં ટેબલ વર્કનું કામ મેળવતા મારો પરિવાર પણ ગર્વની લાગણી અનુભવે છે ગામમાં આજે મહિલાઓ વચ્ચે હું વિશ્વાસ કેળવી શકી છું તે કંઈક મેળવ્યાની લાગણી જન્માવે છે મહિલાઓ માટે આટલી ચિંતા કેળવતી ગુજરાત સરકારનો હું આભાર વ્યક્ત કરું છું જે આજે સાચા અર્થમાં મહિલાઓ માટે કામગીરી કરી રહી છે કચ્છ કાનૂન ક્રાઇમ મેગેઝિનને વીસ વર્ષ પૂર્ણ થયા અને એકવીસ વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર અમારે ત્યાંથી ઘર તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચન વેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર પ્રેશર કુકર બ્રાસ અને કોપર આઈટમ મળશે